कोरोना त्रीजा तबक्का थी सतर्क रहजो। दिवाड़ी पहला कोरोना नु रेड अलर्ट, जनता में जागरूकता नो अभाव मुकी शके छे मुश्किली में। कोरोना मुद्दे सिविल हॉस्पिटल ना सुप्रिंटेंडेंट नी चेतवणी, शियाळा नी शरूआत थता ज केस नी संख्या में थई शके वधारो। हॉस्पिटलों में तबीबो राउंड ध क्लॉक रहेशे, छेल्ला चार दिवस में 50 थी पण वधु केस सारवार हेठळ। दररोज 60 थी वधु क्रिटिकल केस नोंधाई रहा छे। सामाजिक अंतर, मास्क नहीं पहेरो तो वधे के जे केस छे तेमां वधारो थई शके छे। सिविल हॉस्पिटल में डॉक्टर सहित स्टाफ की रजा रद्द कर दी है। 500 थी पण वधु डॉक्टरों दिवाळी में फरज निभावशे। सतत केसों वधी रहा छे त्यारे दिवाळी दरमियान मार्केटोमां पण ठेर ठेर जनतानी भीड़ जोवा मळी रही छे। सोशल डिस्टन्सना नियमोना छे धजागरा उड़ी रहा छे, त्यारे कोरोना वोरियर्स तरीके डॉक्टरो हवे दिवाळी वेकेशन पण नथी भोगवाना अने मेडिकल स्टाफ थी लईने तमामनी ज रजाओ छे ते केन्सल सिविल होस्पिटलमां करी देवामां आवी छे। त्यारे अत्यारनो जे पीक अवर्स छे ते खतरारूप घंटी समान छे, परंतु जनता क्यारे जागृत बनशे ए पण एक मोटो सवाल छे। त्यारे सिविल होस्पिटलना सुप्रिंटेन्डेंट जेवी मोदी आपणी साथे छे, सीधी चर्चा एमनी पासेथी ज करीशुं। सर, जे रीते हवे केसो छे सतत छेला चार दिवस थी पकड़मां वधी रहा छे, रॉकेट गति हवे केसो वधी रहा छे, केटली भीती छे अने केटली लोकोमां पण खतरा समान आ घंटी कही शकाय? अत्यारे अमारा त्यां 1200 बेडमां कोविड होस्पिटलमां 316 पेशंट दाखल छे, जेमांथी 12 जेटला वेंटिलेटर उपर छे अने 42 जेटला पेशंटो बायपेप उपर छे। छेल्ला 3 दिवसथी अमारा त्यां ट्रायजमां 50, 52, 54 जेटला दर्दीओ आवी रह्या छे। એટલે જે રીતની અત્યારની પરિસ્થિતિ છે, જેમ જેમ ઠંડી વધી રહી છે અને જે રીતે લોકો દિવાળીની ખરીદી કરવા માટે ભીડ જમાવી રહ્યા છે, તો એ એક સારું ચિહ્ન નથી। બેઝિકલી દિવાળીનો તહેવાર છે, સારી વસ્તુ છે અને મનાવવો જોઈએ, પણ સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવું એટલું જ જરૂરી છે। કારણ કે અમે ડોક્ટરો તરીકે અમારા ત્યાં છેલ્લા 7-8 મહિનાથી અમે સતત કાર્યરત છીએ કોવિડ હોસ્પિટલમાં, અને આ દિવાળીનું વેકેશન બી અમારા બધા ડોક્ટરોનું કેન્સલ કરી દીધું છે। ખાલી ડોક્ટરોનું નહીં, અમારા ત્યાં ક્લાસ 4 કર્મચારી હોય, સફાઈ કામદાર હોય, નર્સિંગ સ્ટાફ હોય, દરેકે દરેક માણસ એકદમ ધગસથી 1200 બેડમાં કામ કરી રહ્યા છે અને દર્દીઓની સેવા કરી રહ્યા છે। તો મારું જનતાને એટલી જ નમ્ર વિનંતી છે કે એ ખરીદી કરવા જાય તો એ સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરે, માસ્ક પહેરે, સેનેટાઇઝ ફ્રિક્વેન્ટ હેન્ડ વોશિંગ કરે અને બને શક્ય હોય ત્યાં સુધી ભીડભાડ એવોઇડ કરવી જોઈએ। અત્યારે કેસો વધી રહ્યા છે, શિયાળા દરમિયાન કેટલા કેસો વધવાની ભીતિ જોવા મળી રહી છે? બેઝિકલી કોવિડ સંક્રમણ એક પાન્ડેમિક છે અને આપણે તો બેઝિકલી આપણાથી યુરોપ અને અમેરિકામાં એ લોકોના ત્યાં આપણા કરતા પહેલા કોવિડનું સંક્રમણ થયું હતું, એટલે અત્યારે એમના ત્યાં ત્રીજો સ્પાઇક આવ્યો છે અને ત્યાં ટેમ્પરેચર માઇનસમાં છે, એટલે એ લોકો જે રીતનું ત્યાં જે રીતની પરિસ્થિતિ છે એ જોતા આપણને અહીંયા એવું લાગે છે કે આપણા ત્યાં બી ઠંડી નો ચમકારો જેમ જેમ વધશે એમ કોવિડના કેસીસ વધી શકે છે, એટલે આપણે તકેદારી લેવી જોઈએ। ખાસ કરીને હવે દિવાળી વેકેશન બાદ શાળા કોલેજો શરૂ કરવાનું સરકારે જે જાહેરાત કરી છે, શાળા કોલેજો શરૂ કરવામાં આવશે તો કેટલું વિદ્યાર્થીઓ માટે નુકસાન પણ થઈ શકે છે? કારણ કે વાલીઓને પણ આ બાબતની ચિંતા છે હવે। એ બંને બાજુ સાચું જ છે બેઝિકલી, પણ સરકાર પણ અત્યારે એ કન્ફ્યુઝનમાં છે અને એ લોકો બધા એક્સપર્ટોનો ઓપિનિયન લઈને જ્યારે ત્યારે યોગ્ય નિર્ણય લેશે, એ સરકારનો વિષય છે, એ મારો વિષય નથી। કેસો જે રીતે વધી રહ્યા છે, હોસ્પિટલમાં આપણા તરફથી અત્યારે કેવા પ્રકારની સુવિધાઓ આગમચેતીના ભાગરૂપે કરવામાં આવી છે? સાથે જ ખાનગી હોસ્પિટલોમાંથી પણ કેટલા કેસો અહીંયા સિવિલમાં આવી રહ્યા છે? આપણા ત્યાં બેઝિકલી ગઈકાલે જેમ મેં આપને કહ્યું કે 54 કેસીસ અમારા ત્યાં ટ્રાયલમાં આવ્યા, એમાંથી 30 દર્દીઓ બહારથી રિફર કરવામાં આવ્યા છે અને આપણા ત્યાં 1200 બેડમાં પૂરી તૈયારી છે, પૂરેપૂરી તૈયારી છે। કારણ કે એક વખતે જ્યારે પૂરેપૂરી હોસ્પિટલ આપણી ભરેલી હતી ત્યારે 1200ની કેપેસિટી સાથે એ હોસ્પિટલ આખી ભરેલી હતી અને આપણા ત્યાં 180 જેટલા વેન્ટિલેટરી બેડ છે, જેમાંથી અત્યારે 108 જેટલા દર્દીઓ એ ઓક્યુપાય કરી રહ્યા છે। એટલે આપણા જોડે અત્યારે 1200 બેડ પૂરી તૈયાર છે કોઈ બી પરિસ્થિતિને ટેકલ કરવા માટે, કોવિડ હોસ્પિટલ આપણી અને સિવિલ હોસ્પિટલ। એટલે જરૂરથી હોસ્પિટલમાં તમામ ડોક્ટર્સ છે કોરોના વોરિયર્સની ડ્યુટી નિભાવવા માટે દિવાળી દરમિયાન પણ તૈનાત છે, પરંતુ સાવચેતી સાથે તહેવાર મનાવો તેવું ડોક્ટર પણ હવે જનતાને અપીલ કરી રહ્યા છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, VTV ન્યૂઝ, અમદાવાદ।